समग्र श्री सरभाण सत्संग समाज कोठारी श्री अने आगेवान भक्तों द्वारा आयोजित आ सुंदर मजानो दिव्य पाटोत्सव सातमो पाटोत्सव के आवी रीते सदलक्ष्मीनो सदुपयोग करी संतोने तेड़ावी आव सरस मजानो सत्संगनो आयोजन करावो छो ए बहु मोटी वात छे। આપણે એક વાત એવી નક્કી કરવી જોઈએ આ ઘનશ્યામ મહારાજના પાટોત્સવની પારણ છે વડતાલ ધામના મહિમાની કથા છે એટલે કહું કે સૌથી પહેલા એક વાત મનમાં નક્કી કરવાની, મારો દિવસ ઘનશ્યામ મહારાજના દર્શનથી શરૂ થાય। જ્યારે વાલીડા ઘનશ્યામ મહારાજનો આ પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે એ નિમિત્તે સંતોના આશીર્વાદ મળી ગયા, આપ સૌ હરિભક્તોના આશીર્વાદ મળી ગયા અને આપનો આભાર પણ મારાથી વ્યક્ત થઈ ગયો અને કરી રહ્યો છું। આ મારા આદેશ છે એમ કરી શિક્ષા પત્રી આપી, આ સ્વરૂપ મારું ઉપાસના કરવા યોગ્ય છે એમ કરીને હરિકૃષ્ણ મહારાજ આપ્યા। યાદ રાખજો, જેટલી આજ્ઞા પાલનની દ્રઢતા એટલી જ ઉપાસનાની દ્રઢતા। ભગવાનના નામનો જે નશો કરે ને એ 8 વર્ષના દાદા હોય તો સવારમાં 6 વાગે ને આવી ટાઢમાં પણ એમ હસતા હસતા હાથમાં માળા ફેરવતા ફેરવતા મંદિરે આવે એને ટાઢ નડે નહીં, કારણ કે એને હરિ નામનો નશો ચડી ગયો છે। એવી આ ભરૂચ જિલ્લામાં સરપાળની ક્રેડિટ છે, એનો રહેણી કેણી ભક્તન ભક્તિ ભાવ સેવા નિષ્ઠા તેમજ સામાજિક કામમાં આ ભરૂચ જિલ્લામાં સરપાળ ખૂબ અગ્રેસર કાયમ રહ્યું છે અને રહે છે। સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ, આપણે વડતાલના ભગત છીએ, આપણે તો જાગીએ સુઈએ કોઈ ઊંઘમાંથી જગાડે ને તું કોણો ભગત, તો વડતાલ લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની યાદ આવી જોઈએ, તો સમજજો કે આપણે ભગવાનના પરમ ભક્ત છીએ। એવો એક કયો વિચાર છે કે જે વિચાર માત્રથી ચૈતન્યમાં જડાયેલો સ્વભાવ એ નાશ પામે, એ વિચારને મૂકીને બીજા તમે ગમે એટલા સાધન કરો પણ એ સ્વભાવ જાય નહીં। બહુ ચળકાટ જોઈને અંજાઈ જવું નહીં, મૂળ ભગવાન સ્વામિનારાયણ મારા કલ્યાણ માટે શું વાત કહી ગયા છે એ વાત યાદ રાખવાની। સ્વામી આજે બહુ આપણે આમ છે ને આમ ધીમી ગતિના સમાચાર જૂના માણા ખરા ને જૂની ઘરેણને એમણે બહુ મસ્ત વાત કરી, આજ્ઞા એટલે શિક્ષાપત્રી ત્યાંથી આપી, ઉપાસના એટલે હરિકૃષ્ણ મહારાજ ત્યાંથી આપ્યા, ભગવાન સ્વામિનારાયણે મને તમને અત્યારે જે ઝઘડીએ છે ને એવો ઝઘડો કરવાનો સંપ્રદાય નહીં આપ્યો। અધર પ્રવાલ છબી મનમાની સાંભળી શ્રવણે થઈ ગુલતા વહલી લાગે વાતડી।
આજે મને કહેતા ખૂબ આનંદ થાય કે આ નાનકડું ગામ છે છતાં પણ ગામમાં તમે જો શિખરબદ્ધ મંદિર અને એમાંય પાછા મૂર્તિ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ બિરાજમાન અને એમાં પણ સિંહાસન જોઈએ તો લાકડાનું હોય પણ આજે સોનાનું સિંહાસન છે એટલે ખૂબ આનંદની વાત છે. વડતાલનો તો અદ્ભુત મહિમા છે. શેષ નારાયણ સહસ્ર વર્ષો સુધી મહિમા ગાય તો પણ એનો પાર આવે એમ નથી. તે વડતાલ ધામના આપણે બધા આશ્રિત છીએ એનું કાયમ ગૌરવ રાખજો. અને આપણા વડીલો આપણા પૂર્વજોએ પણ વડતાલ ધામમાં હરિકૃષ્ણ મહારાજની સેવા કરીને ભગવાનનો ખૂબ રાજીવો પ્રાપ્ત કર્યો છે. તો એ જ પરંપરા આપણે જાળવી રાખવાની છે. પહેલેથી જ એવો ઉત્સાહી ગામ છે કે સત્સંગનો કોઈ કાર્યક્રમ હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ કથા વાર્તાના પ્રસંગો હોય તો ગામના બધા જ વિભાગના હરિભક્તો ભેગા થઈ જાય છે અને તમે બહુ ખૂબ સારો સંપ રાખો છો. શ્રીજી મહારાજ વચનામૃતમાં એમ કહે છે કે અમને ભગવાનની કથા, કીર્તન, વાર્તા અને ભગવાનનું ધ્યાન એમાંથી મનની કોઈ કાળે તૃપ્તિ થતી નથી અને તમારે પણ એવું જ રાખવું. આ પ્રસંગને સુંદર મજાનો શોભાવડાવ્યો છે એવા અમારા વડતાલના ખૂબ સેવાભાવી પૂજ્ય શ્યામ સ્વામીની આજ્ઞામાં રહી અને ખૂબ વડતાલની જેવો સેવા કરી એવા નરેન્દ્રભાઈ કાજી અને તેઓના પિતા શ્રી અક્ષર નિવાસી રાજેન્દ્રભાઈ અંબાલાલભાઈ પટેલ તેઓના સ્મૃતિમાં આ સરસ મજાનું કાર્ય તેઓએ કર્યું છે માટે તમામ વડતાલના સંતો ભક્તો વતી હાર્દિક શુભકામના. પ્રેમાનંદ રસનાય પ્રેમાનંદ રસનાય પ્રેમાનંદ રસનાય